અને મહત્વના સમાચાર પર નજર કરીએ તો મહેસાણા ઊંઝામાં નકલી કારોબાર ઝડપાયો છે. અંદાજિત 11,850 કિલો શંકાસ્પદ વરિયાળી ઝડપાય છે. 15 કિલો લીલો કલર પણ મળી આવ્યો છે. 11 ફૂટ 0.8 લાખ નો મુદ્દા માલ ફૂડ વિભાગે સીઝ કર્યો છે. મહત્વનું છે કે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ ફૂડ વિભાગ છે તે સતર્ક બન્યું છે. સતત ચેકિંગ હાથ ધરી રહ્યું છે. ઊંઝા જે વિશ્વવિખ્યાત છે મસાલા માટે, ત્યાંથી ઝડપાયો છે નકલી કારોબારનું અંદાજિત 11,850 નો કિલાનો શંકાસ્પદ વરિયાળી ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં લીલો કલર ભેળવવામાં આવતો હતો. મહત્વનું છે કે મસાલા છે તે ઊંઝાના વખણાય છે અને લોકો ઊંઝાના મસાલા પર વિશ્વાસ રાખે છે, ત્યારે હવે ઊંઝાના મસાલા પર પણ કઈ રીતે વિશ્વાસ કરી શકાય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. શંકાસ્પદ વરિયાળી મળી આવી છે. વરિયાળીમાં લીલો કલર ભેળવવામાં આવતો હતો, જે શહેદ માટે ખૂબ જ હાનિકારક છે. મહત્વનું છે કે ઊંઝામાં નકલી કારોબાર ઝડપાયો છે. અંદાજિત 11,850 કિલો શંકાસ્પદ વરિયાળી ઝડપાયો છે. નકલી હળદર, નકલી મરચું, નકલી વરિયાળી, નકલી જીરું હવે શંકાસ્પદ જથ્થામાં મળી આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તે ફૂડ વિભાગની કામગીરી હાથ ધરાઈ રહી છે. તમામ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ફૂડ વિભાગ મસાલાના જે શંકાસ્પદ જથ્થા લાગી રહ્યા છે તે તમામને એફએસએલ માટે રિપોર્ટ માટે મોકલી આપવામાં આવી રહ્યા છે. ત્યારે રિપોર્ટ આવ્યા બાદ જ અસલી ખબર પડશે, પરંતુ હાલ ફૂડ વિભાગે તમામ જગ્યાએ દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી રહી છે.